બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સાર્વજનિક વરસાદ નોંધાયો છે અને અત્યારે જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ચોમાસુ વાવેતરનો પાક તૈયાર થઈ ગયો છે પરંતુ તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીએ ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરોને વધારી દીધી છે આમ તો સામાન્ય રીતે ગુજરાતમાં 15 સપ્ટેમ્બર બાદ ચોમાસુ વિદાય લેતું હોય છે અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ચોમાસુ વાવેતરનું પાક તૈયાર થઈ જતાં ખેડૂતો તેની લણણી કરવાનું શરૂ કરી દેતા હોય છે ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે અને ખેડૂતોને ચોમાસુ પાક તૈયાર થઈ ચૂક્યો છે આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દ્વારા ચોમાસુ પાક બાજરી તલ ગવાર મગફળીનું વાવેતર કર્યું હતું અને આ પાક અત્યારે તૈયાર થઈ ચૂક્યો છે અને ખેડૂતો ટૂંક સમયમાં તેની લણણી શરૂ કરવાની છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી પાછોતરા વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે ખેડૂતોનું માનવું છે કે અગાઉ પણ અનેક કુદરતી આફતીઓના પગલે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે અને હવે એકવાર ફરી જો હવે વરસાદ આવશે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કરેલું ચોમાસુ વાવેતર નિષ્ફળ જશે અને તેના લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે હાલ ચોમાસુ વાવેતર બધું પાક તૈયાર ઊભું છે બટાકા મગફળીમાં હાલ વાવેતરમાં કમ્પ્લીટ પાકી ગયું છે બસ બે દિવસમાં ખોદવાની તૈયારી છે જો હવે વરસાદ થાય તો બનાસકાંઠામાં પૂરેપૂરું નુકસાનની ગણતરી છે મગફળી છે બાજરી છે તલ છે બધા વાવેતરો બધા તૈયાર જ છે ખાવા બાજરી બીજી બધી અત્યારે ચોમાસાના જે વાવેતર કર્યા હતા ખેડૂતોએ દાખલા તરીકે તલ છે મકાઈ છે મગફળી છે બાજરી છે એમને કાઢવાનું ચાલુ છે પાક તૈયાર થઈ ગયા છે અને ખેડૂતોમાં એનું હાર્વેસ્ટિંગ ચાલુ છે અત્યારે વરસાદે વિરામ લીધો છે જો આ વરસાદ બે ચાર દિવસ પાછો ફરીથી આવે તો જે અત્યારે પાક કાઢવાની તૈયારી ચાલુ છે તે સંપૂર્ણપણે નાશ થઈ જશે અને ખેડૂતોને બહુ નુકસાન સહન કરવાનું આવે છે અને જેમ કે અત્યારે કોરોનાનોય પણ બહુ મહાકાળ ચાલી રહ્યો છે તો એક તો ખેડૂતો કોરોના સામે ઝઝૂમી રહ્યા છે અને બીજી બાજુ જો આવો વરસાદ આવે તો ખેડૂતોને નુકસાન બહુ મોટું સહન કરવું પડે તો આ નુકસાન જો ભવિષ્યમાં જાય તો સરકાર ખેડૂતના વારે આવે અને પૂરતી મદદરૂપ થાય આવી મારી નમ્ર વિનંતી છે બનાસકાંઠા જિલ્લામાં હવે ચોમાસું લગભગ વિદાય લઈ ચૂક્યો છે અને હવે ચોમાસાનો સમયગાળો પૂરો થઈ ગયો હોવાનું કૃષિ અધિકારીઓ પણ જણાવી રહ્યા છે આ સમયગાળો ચોમાસુ વાવેતરની લણણીનો કરવાનો છે અને આવા સમયે વરસાદ આવે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ છે 20 સપ્ટેમ્બર પછીની જે આગાહી છે એની અંદરથી હાલમાં તમે જોઈ રહ્યા છો કે જે ચોમાસુ ઋતુના પાકો છે એમ એની અંદર મગફળી હોય કઠોળના પાક છે કે બાજરી છે એનું હવે હાર્વેસ્ટિંગ સ્ટેજ જે છે એ ચાલુ થઈ ગઈ છે અને મોસ્ટ ઓફ ખેડૂતો જે છે એની કાપણીની શરૂઆત કરી એટલે હવે જો વરસાદ આ સ્ટેજમાં પડશે તો એ લોકોને આટલું જે 3 મહિનાનું આ સિઝનનું જે ઉત્પાદન છે એના ઉપર આડાસર થવાની શક્યતા છે એટલે થોડું જો વરસાદ આવી રીતે ખેંચાઈ જાય તો એટલામાં ખેડૂતોનું આ સિઝનનું પાકનું ઉત્પાદન ખેડૂતો સારી રીતે મેળવી શકે છે બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં વરસાદની આગાહીને લઈ ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા છે ખેડૂતોનું માનવું છે કે અત્યારે ચોમાસું સિઝન પૂરી થઈ ચૂકી છે અને ચોમાસું વાવેતર પણ હવે પાક લેવાની તૈયારીમાં છે ત્યારે હવે જો વરસાદ પડશે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડશે અગાઉ પણ તીડ અને કમોસમી વરસાદને લઈ નુકસાનની માર સહન કરી ચૂકેલા ખેડૂતો અત્યારે વરસાદને લઈ ચિંતિત જોવા મળી રહ્યા છે હરેશ ઠાકોર વીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠા